વેલકમ ટુ વિપુલાસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે ચોકલેટ બેઝિક આઈસ્ક્રીમ બનાવતા શીખવાના છીએ, તો આપણે શરૂઆત કરીશું. એના માટે મેં આ 250 ml નું જે મારું કપ છે એમાં હું દૂધ લઉં છું, અને ફૂલ ફેટર લેવાનું છે. એને આપણે તપેલીમાં લઈ લઈશું. હવે આપણે ગેસ ચાલુ કરી અને ધીમા તાપે એને કુક કરી લઈશું, અને આટલી થિકનેસ આવે એટલે આપણે એને ગેસ બંધ કરી અને ઠંડુ થવા દેવાનું છે. અને પછી ઠંડુ થાય એટલે આટલા આવા એરટાઇટ કન્ટેનરમાં લઈ અને ફ્રીજમાં એને 6-8 કલાક ફ્રીઝરમાં સેટ થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી વિડીયો પસંદ આવે તો એને લાઈક અને શેર કરજો, અને એને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કે જેથી મારી લેટેસ્ટ વિડીયોની જાણકારી તમને મળતી રહે. હવે આપણે આઈસ્ક્રીમને સેટ થઈને રેડી છે, તેને વિપ કરીશું. એના માટે મેં આ બાઉલમાં બરફનું ઠંડુ પાણી લીધું છે, અને એમાં બીજો બાઉલ લઈ અને એમાં મેં આઈસ્ક્રીમ કાઢી લીધી છે. આઈસ્ક્રીમને ઇઝીથી રિમૂવ કરવા માટે કોઈ પાણીમાં મૂકી દેવું તો એ ઇઝીલી રિમૂવ થઈ જશે. હવે આના આપણે નાના નાના પીસ કરી લઈશું, કે જેથી આપણને વિપ કરવામાં ઈઝી રહે. હવે હું આને વિપ કરી લઈશ. આપણું આ હાફ વિપ થઈ ગયું છે, તો હવે આપણે એમાં ચોકલેટ એસેન્સ 1/2 ટીસ્પૂન જેટલું એડ કરીશું, અને 1/2 ટીસ્પૂન જેટલી મલાઈ એડ કરીશું. મલાઈ વધારે ના પડવી જોઈએ ફ્રેન્ડ્સ, નહીતર પછી આપણે જ્યારે આઈસ્ક્રીમ ખાઈશું તો મોઢામાં આપણને બહુ ક્રીમી અને મલાઈદાર લાગશે. તો મલાઈ 1/2 ટીસ્પૂન જ લેવી અને ઘરની ફ્રેશ જ લેવી. હવે ફરીથી હું એને વિપ કરી લઈશ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, પહેલા આપણું આઈસ્ક્રીમ જ્યારે સેટ કરવા મૂક્યું ત્યારે કેટલું ડાર્ક હતું, ને અત્યારે એકદમ લાઇટ થઈ ગયું છે. હવે આપણે એને સેટ કરવા માટે મૂકીશું, અને એની લેતા પહેલા આપણે નીચે કન્ટેનરને પાણીથી ઉછી દેવું, કે જેથી એ પાણી અંદર આપણે જે બાઉલમાં લઈએ છીએ એમાં પડે નહીં, નહીતર બરફની કણી થવાની શક્યતા છે. તો હું હવે એને કન્ટેનરમાં લઈ લઈશ. તમે જોઈ શકો છો કે એવું વિપ ક્રીમ જેવું સરસ લાગી રહ્યું છે. બસ હવે કન્ટેનરમાં લઈ લીધું છે, હું એને 6-7 કલાકનો ટાઈમ આપીશ. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે આપણી આઈસ્ક્રીમ ચેક કરી લઈશું. આ મારું 700-800 ml નું બાઉલ છે, ફૂલ થઈ ગયું છે. 250 ml માંથી આપણે કેટલું બધું આઈસ્ક્રીમ બને છે તમે જોઈ શકો છો. તો હવે આપણે એને સર્વ કરીશું. જો એ ઇઝીલી સ્કૂપ પણ થઈ જાય છે, એટલી સ્મૂથ છે આપણી આઈસ્ક્રીમ. તો આપણી આઈસ્ક્રીમ હવે ખાવા માટે રેડી છે.